पंचायत अने ग्राम गृह निर्माण प्रधान ब्रिजेश मेरजाए माहिती आपता कह्युं छे के गुजरातमां नवी भरती पण व्यापक प्रमाणमां करवामां आवी रही छे, जेथी उमेदवारोने नोकरीनी सुवर्ण तक रहेली छे। तेमणे कह्युं के संपूर्ण पारदर्शकता जाळवीने भरती करवामां आवशे। मंत्रीए वधुमां कह्युं के तेमना हस्तक आवता विभागना अधिकारीओ अने कर्मचारीओनी शुभेच्छा मुलाकात लेवामां आवी छे। मोटा प्रमाणमां लोकोने नोकरी मळे ते प्रमाणे कार्य करवामां आवशे। मोटा भागनी ग्राम પંચાયતો સમરસ થાય તેવા પ્રયત્નો પણ જારી રહેશે। મારા હસ્તકના પંચાયત વિભાગના એક અગત્યના અંગ એવા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી અને કર્મયોગીઓને મળવા માટેની મારી આ શુભેચ્છા મુલાકાત છે। અને આ શુભેચ્છા મુલાકાત દરમિયાન હું ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળની જે કામગીરી છે એ અંગે સમીક્ષા કરીને આવનારા દિવસોમાં આ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે કોઈ કામો કરવાના છે, નવી ભરતી પણ વ્યાપક પ્રમાણમાં આવી રહી છે, ત્યારે આ પંચાયત સેવા પસંદગી મંડળનું તંત્ર પૂરેપૂરી પારદર્શકતા જાળવીને નોકરી ઈચ્છુક યુવાનોને એમની લાયકાત મુજબ એમને નોકરી મળે એ દિશામાં કાર્યરત રહે એ માટેની આજની અમારી આ શુભેચ્છા મુલાકાત છે। આપ જુઓ છો કે અમારા મુખ્યમંત્રીશ્રીએ 100 દિવસનો દરેક વિભાગનો કાર્યક્રમ મુકરર કરી દીધો છે। એના પરિપાક રૂપે પંચાયત અને શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પણ મોટા પાયે યુવાનોને રોજગારીની તક મળે એ માટેની કામગીરી અત્યારે અંડર પ્રોસેસ છે। મીટિંગમાં અમે જે એજ રિલેક્સેશન છે એમાં 1 વર્ષને ઉમેરો કર્યો છે, એટલે જે ઉમેદવારો છે એને જે કોઈ 40 થઈ ગયા હશે તો એને 41 વર્ષ સુધીનો લાભ મળશે, 35 થયા હશે તો એનો 36 વર્ષનો લાભ થશે। આ ગુજરાતના ઇતિહાસમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આ એક મહત્વનો નિર્ણય છે। એ બતાવે છે કે અમે યુવાનોને રોજગારી આપવા માટે કેટલા સંવેદનશીલ છીએ।